બળાત્કાર હત્યાના વિરોધમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કુંભારોડા ખાતે કેન્ડલ માર્ચ યોજાય. દેશના વિવિધ રાજ્યોમાં બની રહેલા બળાત્કાર અને હત્યા જેવા ગંભીર ગુનાના પગલે સમગ્ર દેશમાં ફાંસીની સજાની માંગ કરવામાં આવી રહી છે, જેના પગલે કોંગ્રેસ સમિતિ દ્વારા કુંભારોડા ખાતે કેન્ડલ માર્ચ યોજી બળાત્કાર અને હત્યાના ગંભીર ગુનાના આરોપીઓ સામે ઝડપથી કાર્યવાહી કરી ફાંસીની સજા આપવાની માંગ કરાઈ હતી. શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા આજ અમે કેડેટ માર્ચનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો, જેમાં કુંડવી તેમજ આ જે કાંડ થયું છે એમાં અમે ખાસ ઓખોડીએ છીએ. ઉન્નાવ, કઠવા અને સુરતની અંદર જે આ કાંડ થયો છે આ સરકાર હજી કાંઈ બોલતી જ નથી. આ આરોપીઓને તાત્કાલિક ધરપકડ થવી જોઈએ, ત્યાર પછી આને ફાંસીની સજા આપવી જોઈએ. જાહેરમાં ફાંસીની સજા મળે એવી અમારે ખાસ એને એની દીકરીની આત્માને શાંતિ મળે એવી અમારી પ્રાર્થના બી છે. અત્યારે દેશની અંદર જે અલગ અલગ બનાવો બનવા લાગ્યા છે, તમે જુઓ 8 વર્ષની દીકરી ઉપર પણ બળાત્કાર થાય છે, કે 22 વર્ષની મહિલા ઉપર બળાત્કાર થાય છે, કે અલગ અલગ બનાવો બનતા જાય છે. જેમ કે સુરત આપણું ગુજરાતનું હોય, કાશ્મીરનું કઠવા હોય, યુપીનું ઉન્નાવ હોય, આવા અલગ અલગ બનાવોમાં ભાજપના ધારાસભ્યોની પણ ઉન્નાવમાં સંડોવણી છે. તો આવા લોકો માટે આજે ભાવનગર માઇનોરિટી ડિપાર્ટમેન્ટે જે આ દીકરીની જે એને જસ્ટિસ મળે, એને ન્યાય મળે આસિફાને, એના માટે અમે આજે સમગ્ર માઇનોરિટી ડિપાર્ટમેન્ટ તેમજ ભાવનગર શહેર કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ આજે કેન્ડલ માર્ચ યોજી અને આ દીકરીને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને આના આરોપીઓને સખ્તમાં સખ્ત સજા મળે એવી માગણી સાથે અમે આજે કેન્ડલ માર્ચ યોજી હતી.